હવે આગળ વાત કરીએ તો આમોદની. ઉત્તર પ્રદેશના હાથરસની દલિત દીકરીને ન્યાય અપાવવા આમોદના સ્વયં સૈનિક દળે ધરણા કરતા અટકાયત કરાઈ હતી. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં દલિત દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કરી તેના અંગ વિચ્છેદ કરવાના બનાવમાં તેમજ કચ્છના યુવાન વકીલની કરપીણ હત્યા કરવાના બનાવમાં સ્વયં સૈનિક દળે ધરણાનો કાર્યક્રમ રાખતા આમોદ પોલીસે તેઓની અટકાયત કરતા દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કરવાની જધન્ય ઘટનાને વખોડવા માટે આજરોજ સ્વયં સૈનિક દળના યુવાનો આંબેડકર પ્રતિમા પાસે ધરણા કરવા માટે એકઠા થયા હતા ત્યારે આમોદ પોલીસે તેમના બેનરો પણ ઝૂંટવી લઈ તેમને પોલીસ ડબ્બામાં બેસાડી તેમની અટકાયત કરવામાં આવી હતી, જેથી સ્વયં સૈનિક દળના યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. સ્વયં સૈનિક દળના યુવાનોએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓને રેલી કરવાની પરવાનગી તંત્ર આપતું હોય તો અમને દલિત દીકરીને ન્યાય આપવા માટે કેમ ધરણા કરવાની પરવાનગી આપતું નથી. યુવાઓને વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં અલગ અલગ માપદંડ કેમ રાખવામાં આવે છે. ભાજપના નેતાઓ રેલીઓ કાઢી હજારોની ભીડ ભેગી કરી શકે છે, પરંતુ મર્યાદિત સંખ્યામાં ધરણાનો કાર્યક્રમની પરવાનગી કેમ નહીં? આમોદ પોલીસે ધરણાના કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ભરૂચમાં વાલ્મીકી સમાજ અને દલિત સમાજે સંયુક્ત ઉપક્રમે જે હાથરસ અને રાપરમાં જે દલિતો પર જે અત્યાચાર થયો તે માટે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા માટે અમે આયોજન કર્યું અને તેમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર દલિતો અહીંયા જે પીડિતો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવેલા છે. આખા દેશની અંદર દલિતો પર જુલમ વધી રહ્યા છે, અમાનુષિક ત્રાસ આપવામાં આવે છે અને આજે હાથરસ અને બલરામપુર તેમજ રાપરમાં જે બનાવો બનેલા છે તે ખરેખર ખૂબ જ જઘન્ય અને બર્બરતાપૂર્વકના બનાવોને અમારો સમાજ વખોડી નાખે છે. આ જે બનાવની અંદર જે પીડિતા છે એને અપહરણ કરવામાં આવ્યું, એના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, એની આંખો ફોડી નાખવામાં આવી, એની આંખો ફોડીને એના હડકાર તોડી નાખવામાં આવ્યા અને એટલું જ નહીં પરંતુ એ ગુનેગારોને છાવરવા માટે વહીવટીતંત્રે પણ કંઈ બાકી રાખ્યું નહીં. એને 2:30 વાગે એને અગ્નિદાહ આપવામાં આવ્યો, પરિવારની સંમતિ પણ લેવામાં આવી નથી. ત્યારે ખૂબ જ આક્રોશની લાગણી અનુભવીએ છીએ. રાપરમાં પણ આવો જ એક બનાવ બન્યો છે જેમાં વિદ્વાન એડવોકેટ ભાઈ શ્રી દેવજીભાઈનું દિન દાડે હત્યા કરવામાં આવી અને આ તમામ જે આરોપીઓ છે, ગુનેગારો છે, એને ફાંસીની સજા થાય અને જે પુરાવાનો નાશ કરનાર અધિકારીઓ છે એને પણ એનાથી ઓછી સજા ન થાય તે માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે.